गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे अर्धीकरण पहोंच्या હતા અને જે મુદ્દાઓ આપણે જોયા હતા એ મેં અહીંયા લખી રાખ્યા છે. અર્ધીકરણનો જે ચાર્ટ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ કોર્સ જે છે એનું અર્ધીકરણ થવાનું હોય તો એની અંદર પણ જેમ સમવિભાજનમાં આંતરાવસ્થા આવે એવી જ રીતે અર્ધીકરણ થવાનું હોય એ કોષની અંદર પણ પહેલાં આંતરાવસ્થા તો આવે છે. જીવન એસ જી ટુ તબક્કા આવે. જે રીતે સમવિભાજનમાં આ જુદા જુદા તબક્કાઓ દરમિયાન જુદા જુદા દ્રવ્યો ડબલ થાય એ જ રીતે અર્ધીકરણમાં પણ સેમ એ જ રીતે જે તે તબક્કામાં જે તે દ્રવ્યો છે એ વધારો થાય, મતલબ ડબલ થઈ શકે એ રીતના. આંતરાવસ્થાને આપણે ઇંગ્લિશમાં ઇન્ટરફેઝ કહીએ છીએ, બરાબર. હવે આ આંતરાવસ્થા એટલે કે વૃદ્ધિ તબક્કામાં મટીરિયલમાં વધારો થઈ ગયો છે કોષના, એ કોષ હવે અર્ધીકરણ એકમાં પ્રવેશે. અર્ધીકરણ એક આપણે જોયું હતું કે અર્ધીકરણ એકમાં બધું અડધું થઈ જાય, એટલે જે કોષ શરૂઆતમાં આપણે લીધો છે એનું જનીન બંધારણ જો 2N હોય એટલે કે એની અંદર જે કંઈ રંગસૂત્ર દ્રવ્ય છે એ દ્રવ્ય પણ એક જે દ્રવ્ય હોય એક રંગસૂત્ર ફેલાઈ ગયેલું હોય એનું દ્રવ્ય હોય એવું જ બીજું સેમ એના જેવું જ કોપી છે એ બીજી હોય એટલે એને આપણે 2N કહીએ. આની અંદર પણ બધા જોડીમાં જ છે એટલે 2N છે, બરાબર. અને આની અંદર અડધા થઈ જાય એટલે કે એ જોડીઓ છૂટી પડી જાય એટલે NN બંધારણ થઈ ગયું. બીજું કે હવે એક અર્ધીકરણ થઈ જાય, મતલબ અર્ધીકરણ એક થઈ જાય પછી વચ્ચે એક નાનો એવો તબક્કો આવે છે, એક નાનો એવો બ્રેક, એક નાનો એવો ઇન્ટરવેલ જેને આપણે કહીએ એવો એક તબક્કો આવે એને આંતરકોષ વિભાજન કહે. આ બે કોષ વિભાજન અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે વચ્ચે હોય એટલે આંતરકોષ વિભાજન. ઇંગ્લિશમાં એને ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખે. આ ઇન્ટરફેઝ અને આ છે એ ઇન્ટરકાઇનેસિસ છે. ઇન્ટરફેઝ પ્રમાણમાં ખૂબ લાંબો તબક્કો છે, જે આપણે ભણી ગયા આંતરાવસ્થા ખૂબ લાંબો તબક્કો છે. એની અંદર ઘણું બધું બને છે, આપણે ભણી ગયા કે જીવન અને જી ટુમાં RNA બને, એસમાં DNA બને છે. એસમાં જે તારા કેન્દ્ર છે એનું નિર્માણ પણ થતું હોય, બાકીની અંગિકાઓ જીવન અને જી ટુમાં બનતી હોય. પ્રોટીન છે એ ત્રણે ત્રણ તબક્કામાં બનતા હોય, અલગ અલગ ટાઈપના પ્રોટીન હોય. પહેલા તબક્કા જીવનમાં જે DNAના વિભાજન માટે જરૂરી હોય એવા પ્રોટીન બનતા હોય, બરાબર. એવા જે ઉત્સેચકોની જરૂર હોય તો એ ઉત્સેચકો બનાવવા માટેના પ્રોટીન બનતા હોય. એસ તબક્કામાં છે એ DNA સાથે સંકળાયેલું જે પ્રોટીન છે જે આપણે ભણી ગયા હતા એવું હિસ્ટોન પ્રોટીન છે એ બનતું હોય. જી ટુ તબક્કામાં હવે વિભાજન કરવાનું છે તો એ વિભાજન માટે તારા કેન્દ્ર છે બે બાજુથી દ્વિધ્રુવી ત્રાક સર્જે છે અને એ દ્વિધ્રુવી ત્રાક માટે જે સૂક્ષ્મ નલિકાઓ જોઈએ એ સૂક્ષ્મ નલિકા બનાવવા માટેનું ટ્યુબ્યુલિન પ્રોટીન એ જી ટુમાં બનતું હતું. મોટાભાગની અંગિકાઓ આમાં ડબલ થઈ જતી હતી, કોઈ બાકી રહી ગઈ હોય તો જી ટુમાં, અને તારા કેન્દ્ર નામની અંગિકા છે એ એસમાં બનતી હતી. સેમ એ જ રીતે આમાં પણ થશે અને ખૂબ વધારે સમયગાળો છે એનો જોતો હોય છે, આપણે ભણી ગયા. પણ આ આંતરકોષ વિભાજન ઇન્ટરકાઇનેસિસ છે એ ખૂબ જ નાનો તબક્કો છે, એની અંદર કોઈ અંગિકાઓને ડબલ થશે ને એવું નથી આવતું, એમાં DNA પણ ડબલ નહીં થાય. પણ એની અંદર શું થશે તો કે એક જ વસ્તુ ડબલ થશે, એક જ અંગિકા ડબલ થશે અને એ છે તારા કેન્દ્ર. તો એ આપણે ક્રમિક લખશું, ભણશું ત્યાં એમ લખતા જશું પણ તમને ઓલ ઓવર ખ્યાલ આપી દો. તો એક તારા કેન્દ્ર જ ડબલ થશે, બીજું કંઈ ડબલ થશે નહીં. અને તારા કેન્દ્ર શું કામે ડબલ થાય, આપણને એક પ્રશ્ન થાય કે કાંઈ ડબલ નથી થતું, તારા કેન્દ્ર શું કામે ડબલ થાય? તો તારા કેન્દ્ર છે એમાંથી જ દ્વિધ્રુવી ત્રાક, બંને છેડેથી ત્રાક તંતુ સર્જાય અને એ દ્વિધ્રુવી ત્રાક છે ને એ આમ ભાગ પાડવા માટે જરૂરી છે. વિભાજન કરવું હોય, રંગસૂત્રોને લેવા હોય બંને ધ્રુવ તરફ, તો એના માટે જરૂરી છે. એક કોષ કેન્દ્ર હોય એમાંથી આમ બે કોષ કેન્દ્ર બનાવવા હોય તો રંગસૂત્રોના ભાગ પાડવા પડે, તો એના માટે ત્રાક તંતુ જરૂરી છે અને ત્રાક તંતુ માટે તારા કેન્દ્ર જરૂરી છે. અહીંયા એકમાંથી બે તો બનાવી નાખ્યા, પણ હવે આ બહેનો ને આ બહેનો એમાંથી પણ પાછા બે બનાવવાના છે ને, આમાંથી પણ બે બનાવવાના છે, તો એના વખતે પણ જે રંગસૂત્રો છે એને ખેંચવા માટે ફરીથી પાછા ત્રાક તંતુ જોશે. તો આંતરાવસ્થામાં એકમાંથી બે બની ગયા, એ તબક્કામાં તારા કેન્દ્ર. હવે એ બે છે એણે આમ પોતપોતાની બાજુએ ખેંચી લીધા એટલે આ બે બન્યા.
હવે આ બાજુ એક છે આ બાજુ એક છે પણ હવે આ એક છે ઈ ઇન્ટરકાઇનેસિસમાં બે બનશે અને આવી રીતે બે ને ખેંચી લેશે અહીંયા પણ એક તારાકેન્દ્ર હોય એ ઇન્ટરકાઇનેસિસમાં બે બને અને આ બે બાજુ આને ખેંચી લે એટલે એક તારાકેન્દ્ર જ એવી અંગિકા છે કે જે અર્ધીકરણમાં બે વખત બને છે કયા કયા વખતે એસ તબક્કામાં પહેલી વાર બને એકમાંથી બે અને ઇન્ટરકાઇનેસિસમાં એ પ્રત્યેક જે હોય એમાંથી ફરીથી પાછા એકમાંથી બે એ રીતે બને તો આખે આખા અર્ધીકરણમાં તમને એવો એમસીક્યુ આવે નીટમાં કે કોઈ કોષ છે જે અર્ધીકરણ પામવાનો છે એની અંદર એક તારાકેન્દ્ર છે તો બાળકોષોમાં કેટલા હોય તો બાળકોષોમાં એક હોય પણ એ દરમિયાન કુલ કેટલી વાર એ ડબલ થયા તો કે બે વાર ડબલ થયા અહીંયા અને અહીંયા આ રીતે છે એ આપણે ધ્યાનમાં રાખશું હવે આમાં મેં ગયા વખતે ભૂલથી ઉતાવળમાં છેલ્લે અહીંયા લીટી ખાલી તમને સમજાવી દીધી હતી આંતરકોષ વિભાજન પણ એ તમે અહીંયા આ ધ્યાનમાં રાખજો કે એકવાર ભાગ પડી ગયા એકમાંથી બે થઈ ગયા પછી વચ્ચે થોડો બ્રેક એટલે કે થોડોક એક તબક્કો અને ફરીથી પાછા એમાંથી પાછા બે થઈ શકે છે બરાબર તો આ રીતે બરાબર મધ્ય ભાગમાં ઇન્ટરવેલ પડે ને પિક્ચરમાં પણ એ રીતે આપણે યાદ રાખશું ઇન્ટર એટલે કે વચ્ચેનું આ એક અર્ધીકરણ એક પૂરું થઈ જાય પછી નાનો એવો ઇન્ટરવેલ અને પછી પાછું અર્ધીકરણ બે એ રીતે આપણે યાદ રાખશું હવે અર્ધીકરણ એક છે એની અંદરના તબક્કાઓ એ પૂર્વાવસ્થા એક પછી ભાજનાવસ્થા એક ભાજનોતરા અવસ્થા એક અને ભાજનાંતિમા અવસ્થા એક આ રીતે થશે બરાબર હવે આટલું થઈ જાય ભાજનાંતિમા અવસ્થા થઈ જાય એટલે આ બધું શું થયું કોષ કેન્દ્ર વિભાજન કોષ કેન્દ્ર વિભાજન કોષ કેન્દ્ર વિભાજન છે એ એકવાર થયું એટલે આપણે એને કોષ કેન્દ્ર વિભાજન એક કહીએ અને એના પછી આવે કોષરસ વિભાજન કોષરસ વિભાજનને પણ આપણે એક નામ આપી દઈએ કેમ કે આખું અર્ધીકરણ એકની અવસ્થાઓ છે આને આપણે કોષ કેન્દ્ર વિભાજનને કેરિયોકાઇનેસિસ કહીએ ઇંગ્લિશમાં આને આપણે સાઇટોકાઇનેસિસ કહીએ એ આગળ આપણે ભણી ગયા છીએ હવે કોષરસ વિભાજન થઈ જાય એકમાંથી બે કોષ બને પછી વચ્ચે ઇન્ટરવેલ એટલે કે ઇન્ટરકાઇનેસિસ ઇન્ટરકાઇનેસિસ થાય અને એના પછી અર્ધીકરણ બે શરૂ થશે અર્ધીકરણ બે અર્ધીકરણ બે છે એમાં પણ ફરીથી પાછા આવા જ તબક્કા આવશે પૂર્વાવસ્થા એક હતી એવી રીતે અહીંયા પૂર્વાવસ્થા બે પછી ભાજનાવસ્થા બે ભાજનોત્તરાવસ્થા બે અને અંતે ભાજનાંતિમાવસ્થા આ બધી ચારેય અવસ્થાઓ દરમિયાન શું થયું તો કે કોષ કેન્દ્રનું વિભાજન થયું અહીંયા જે છે આ કોષ કેન્દ્ર વિભાજન એ આની અંદર જે કોષ કેન્દ્ર હતું એમાંથી આ બે થઈ ગયા એટલે કે બે કોષ બન્યા બરાબર અહીંયા આપણે લખશું એ કોષ કેન્દ્ર વિભાજન બે કહી શકાય શું કામે તો કે હવે બીજી વાર થયું આ છે એમાંથી અને આ છે એમાંથી તો કોષ કેન્દ્ર વિભાજન છે એ એક વખત અહીંયા થયું હતું બીજી વાર અહીંયા થયું એટલે આને આપણે કોષ કેન્દ્ર વિભાજન બે કહીએ અને છેલ્લે કોષ રસ વિભાજન બે આ રીતના તબક્કાઓ છે એ જોવા મળે પણ અર્ધીકરણ એક અહીંયા થયું એની પહેલાં પાછા શું હતા તો કે એની પહેલાં જીવન એસ જી ટુ હતા જેને આપણે કહીએ આંતરાવસ્થા હવે અહીંયા આ જે ચાર્ટમાં દર્શાવ્યું એ બધું ડિટેલમાં મેં નામ લખ્યા આની અંદર તમે એક અલગતા તમને જોવા મળે આ બધા નામ તો જેમ સમવિભાજનમાં હતા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અંત્યાવસ્થા એ તો જે રીતના સમવિભાજનમાં હતા સેમ એ જ રીતના આપણને નામ જોવા મળે છે સમવિભાજનમાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય પછી કોષરસ વિભાજન થાય એવું જ આપણને જોવા મળે પણ એક વસ્તુ અલગ જોવા મળે આ પૂર્વાવસ્થા એક છે એમાં ફરીથી પાછા પાંચ નામ લખ્યા શું કામે તો કે અર્ધીકરણની અંદર અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક જે છે એ સૌથી લાંબો તબક્કો છે અને ખૂબ જ વિશિષ્ટ તબક્કો છે આ તબક્કાને કારણે જ અર્ધીકરણ છે એ આખું એક વિશિષ્ટ પ્રકારનું કોષ વિભાજન ગણી શકાય એની અંદર પેટા પાંચ તબક્કાઓ આવે
અને એ પેટા પાંચ તબક્કાના નામ મેં તમને ગયા વખતે પાકા કરવાના કીધા હતા, તમે લોકોએ યાદ પણ કરી લીધા હશે. લેઝા પેડિડા એટલે કે લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ. આ જે પાંચ તબક્કા છે એ પાંચ તબક્કા આપણે અહીંયા હમણાં જોયું કે આખી અર્ધીકરણની એક હોય કે બે હોય એમાં સૌથી લાંબો તબક્કો પૂર્વાવસ્થા એક. પણ પૂર્વાવસ્થા એક છે એના પાંચ પેટા તબક્કામાં પહેલો અને બીજો તબક્કો પ્રમાણમાં ટૂંકા છે, એના કરતાં પેકેટિન તબક્કો છે બરાબર બરાબર વચ્ચેનો, આ સાઈડમાં બે આ સાઈડમાં બે બરાબર વચ્ચેનો પેકેટિન તબક્કો ખૂબ અગત્યનો છે. એ પેકેટિન તબક્કો પ્રમાણમાં લાંબો છે, પણ કોના કરતાં? આ બે તબક્કાઓ કરતાં એ પ્રમાણમાં લાંબો છે. આમ જોઈએ તો આખે આખા અર્ધીકરણ એકની અંદર આ પાંચે પાંચમાં પેકેટિન સૌથી લાંબો તબક્કો કહી શકાય. પણ અમુક જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓ એની અંદર ડિપ્લોટિન તબક્કો છે એ મહિનાઓ કે વર્ષો સુધીનો લાંબો હોય, અને સુકામે હોય એ આપણે ત્યારે ભૂલશું ત્યારે યાદ રાખશું બરાબર. આ બધામાં ન હોય લાંબો, કેટલાકમાં હોય. આપણે યાદ કેવી રીતે રાખશું? ડિપ્લોટિન એમાં એક શબ્દ જાણીતો છે, ડિપ્લો. ડિપ્લોમા અભ્યાસક્રમ હોય ને, ડિપ્લોમા ને ડિગ્રી ને અભ્યાસક્રમ, તો આપણે યાદ રાખશું કે ડિપ્લોમા ભણતા હોય એ બધા વર્ષો સુધી ભેણા કરે તો કે ના, જે મેં પાસ થઈ જાય તો એ ઝડપથી પૂરું થઈ જાય અભ્યાસક્રમ. પણ કોઈક હોય એ વારંવાર ફેલ થતા હોય તો લાંબા ગાળા સુધી એમાં ને એમાં રહે. તો બધા જ સજીવમાં નથી, બધા જ સજીવમાં આ તબક્કો લાંબો નથી, ડિપ્લોટિન એટલે કે ડિપ્લો, એમાં બધાને વાર નથી લાગતી. પણ કેટલાક પૃષ્ઠવંશી છે એની અંદર મહિનાઓ કે વર્ષો સુધીનો ગાળો છે એ જોવા મળે છે. તો આ આપણે એનો આખો ઓલઓવર ખ્યાલ છે એ મેળવી લીધો આખે આખા અર્ધીકરણનો. અર્ધીકરણની અંદર એક કોષમાંથી ચાર કોષ બને, એક માતૃકોષમાંથી ચાર બાળકોષો બને છે. અને જ્યારે અર્ધીકરણ થાય ત્યારે એનું જનીન બંધારણ છે એ 2N હોય તો આંતરાવસ્થાના અંતે પણ 2N રહે છે. અર્ધીકરણ એકમાં બધું અડધું થઈ જાય એટલે 2Nમાંથી N થઈ જાય, અને અર્ધીકરણ બે એક જાતનું સમવિભાજન જ છે એટલે અહીંયા N છે તો આ બધે પણ N જ રહેશે. આપણે જનીન દ્રવ્યની માત્રાની વાત કરીએ, ડીએનએનો જથ્થો છે, જો શરૂઆતમાં 2C હોય તો આંતરાવસ્થામાં એસ તબક્કામાં ડબલ થઈ જાય એટલે 4C થાય. પાછો અર્ધીકરણ એકમાં ભાગ પડે છે એટલે 4Cમાંથી 2C થાય. પણ અર્ધીકરણ બે એક જાતનું સમવિભાજન છે એટલે 2C પણ એની અંદર એ ભાગ તો થાય ને. આપણે ભણ્યા હતા કે રંગસૂત્ર છે એ સેન્ટ્રોમેરથી તૂટીને બે છેડે એક એક હોય છે, તો મટીરિયલ છે એ 2Cમાંથી C થયું, તો 2C મટીરિયલ અંતે C થઈ ગયું, જનીન દ્રવ્યનો જથ્થો અડધો થઈ ગયો. જનીન બંધારણ 2Nમાંથી N થઈ ગયું, દ્વિકીમાંથી 1કી થઈ ગયું, એ પણ અડધું થયું. આમ જનીન બંધારણ અને જનીન દ્રવ્યનો જથ્થો છે એ માતૃકોષમાં જેટલું હોય એના કરતાં બાળકોષમાં અડધું થવાથી આખી કોષ વિભાજનની પ્રક્રિયાને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. તો હવે એક એક તબક્કા છે આપણે વન બાય વન જોતા જઈએ. પહેલો તબક્કો છે એ કોષ વિભાજન એક છે, અર્ધીકરણ એક, એનું કોષ કેન્દ્ર વિભાજન એક, અને એની અંદર પૂર્વાવસ્થા એક વિશે જોઈએ. અત્યારે જે ભણવાનું છે એટલું આમાં હું રાખું છું. પૂર્વાવસ્થા એક, પૂર્વાવસ્થા એક એ અર્ધીકરણની અંદર સૌથી લાંબામાં લાંબી અવસ્થા છે, કેમ કે પાંચ પેટા અવસ્થાઓ ધરાવે છે. અને એમાંની પાંચે પાંચ પેટા અવસ્થાઓ છે લેઝા પેડિડા આપણે જે જોઈએ છે એમાં શું ફેરફાર થશે? તો તમે ભણી ગયા છો સમવિભાજન. સમવિભાજનની અંદર પૂર્વાવસ્થા જે હતી એમાં જે કાંઈ શરૂઆતથી અંત સુધીમાં ફેરફાર થાય એવા તો ફેરફાર થશે, પણ એ સિવાયના એક્સ્ટ્રા ફેરફાર પણ થશે. આપણે પૂર્વાવસ્થા સમવિભાજનવાળી થોડી યાદ કરી લઈએ કે પૂર્વાવસ્થાની શરૂઆત થઈ ત્યારે કોષ છે એની અંદર કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ હતો, એની અંદર કોષ કેન્દ્રિકા પણ સ્પષ્ટ હતી, અને રંગસૂત્ર દ્રવ્ય હતું આખું એકદમ પાતળું પાતળું ફેલાયેલું. સાથે સાથે તારા કેન્દ્રના બે એકમો પાસ પાસે હતા. આ છે પૂર્વાવસ્થા શરૂ થાય ત્યારે હોય. પણ પૂર્વાવસ્થા પૂરી થાય ત્યારે શું ફેરફાર થઈ ગયા? તો કે પૂર્વાવસ્થાના અંત સુધીમાં આ કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે ઝાંખો થતો ગયો,
કોષ કેન્દ્રિકા ધીમે ધીમે ઝાંખી થતી ગઈ. આ બંને એકમો એકબીજાથી દૂર ખસવા લાગ્યા, ધ્રુવ તરફ જવા લાગ્યા, વિરુદ્ધ ધ્રુવ તરફ, બરાબર. અને વચ્ચે જે રંગસૂત્ર દ્રવ્ય હતું એનું ઘનીકરણ ચાલુ થઈ ગયું. આપણે ભણી ગયા કે પૂર્વાવસ્થા, આખે આખી પૂર્વાવસ્થામાં શરૂ થાય ત્યારથી ઘનીકરણ શરૂ થાય, અને પૂર્વાવસ્થા પૂરી થાય ત્યાં ઘનીકરણ પૂરું થઈ જાય. અને ઘનીકરણ પૂરું થઈ જાય પૂર્વાવસ્થામાં એટલે ભાજનાવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાઈ શકે છે. તો એક મુદ્દો આપણે યાદ રાખશું કે પૂર્વાવસ્થામાં ઘનીકરણ પૂરું થઈ જાય. તો આ પૂર્વાવસ્થામાં પણ એ જ રીતે થશે કે ઘનીકરણ પૂરું થઈ જાય. તો તમને એક પ્રશ્ન થાય કે આમાં તો પાછી પાંચ અવસ્થા છે, તો કેની અંદર ઘનીકરણ થાય, કેમાં ન થાય? બધા જમાં થશે. આપણે યાદ રાખશું કે આ પાંચે પાંચ અવસ્થા પૂર્વાવસ્થાની જ અવસ્થા કહી શકાય. તો પૂર્વાવસ્થામાં ઘનીકરણ થાય તો આ આખી આખી પૂર્વાવસ્થા દરમિયાન પણ ઘનીકરણ થશે. અહીંથી શરૂ થશે તો ચાલતું જ રહેશે, ચાલતું જ રહેશે. દરેક તબક્કામાં થોડું થોડું ઘનીકરણ થાય અને અહીંયા આવશે ત્યાં પૂર્ણ ઘનીકરણ થઈ જશે, સંપૂર્ણ રીતે ઘનીકૃત થઈ જશે. અને પછી ભાજનાવસ્થા એકમાં આવશે ત્યારે એકદમ એ રંગસૂત્રો સ્પષ્ટ થઈ જશે. બીજું કે પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા છે એ અદૃશ્ય થઈ જતા હતા. તો આમાં પણ એ જ રીતે થશે કે લેપ્ટોટિન તબક્કાથી કોષ કેન્દ્ર પટલ ઝાંખો થવાની શરૂઆત થઈ જશે, કોષ કેન્દ્રિકા ઝાંખી થવાની શરૂઆત થશે. પણ એમ કરતાં કરતાં ધીમે ધીમે એ ધીમે ધીમે ઝાંખા થતા જશે અને ડાયકાઇનેસિસમાં આવશે ત્યાં સાવ અદૃશ્ય થઈ ગયા હશે. તો આમાં જે ક્રિયા થતી હોય એના કરતાં એ જ ક્રિયા થાય, પણ આમ ધીમે 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 બધા તબક્કામાં થતી આવે, અંતે જેમ આમાં થાય એ જ રીતે અંતે આમાં પણ થાય. અને આ બે તારા કેન્દ્રના એકમો છે એ ક્રમિક ખસતા જાય. તો લેપ્ટોટિનમાંથી ખસવાની શરૂઆત થશે, ઝાયગોટિનમાં થોડા દૂર જાય, પેકેટિનમાં એનાથી દૂર જાય, ડિપ્લોટિનમાં એનાથી દૂર જાય, અને ડાયકાઇનેસિસ આવે ત્યાં તો સામસામે છેડે પહોંચી ગયા હોય, વિરુદ્ધ ધ્રુવ તરફ એ ખસી ગયા હોય. ટૂંકમાં પૂર્વાવસ્થાના મુખ્ય ત્રણ ફેરફાર કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય. તો અહીંથી આ પાંચે પાંચ તબક્કા છે પૂર્વાવસ્થાના છે એટલે આ બધાને અંતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ જશે. મુખ્ય કે એની અંદરનું રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામે, તો અહીંયાથી છેક લઈને બધા જ તબક્કામાં ઘનીકરણ થશે, અંતે ઘનીકરણ પૂરેપૂરું થઈ જશે. તારા કેન્દ્રના એકમો એકબીજાથી દૂર ખસે તો આમાં પણ ક્રમિક રીતે બધા તબક્કાઓ દરમિયાન એ ધીમે ધીમે દૂર ખસતા જાય અને અંતે એ દૂર થઈ જાય. તો સમવિભાજનમાં પૂર્વાવસ્થાના અંતે જે કંઈ ફેરફારો થઈ ગયા એ જ રીતે અર્ધીકરણ એકમાં પણ પૂર્વાવસ્થાના અંતે બધા જ એ ટાઈપના ફેરફારો થશે. પણ વિશિષ્ટ શું છે? હવે એ ખાસ અગત્યનું છે એક્ઝામ માટે પણ અને અર્ધીકરણ માટે પણ. મોટાભાગના જે ક્વેશ્ચન છે એ આ ચેપ્ટરની અંદરથી આપણે કહીએ તો સૌથી અગત્યનો પોઈન્ટ છે એ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક. આ મુદ્દાઓ છે એ સૌથી અગત્યના છે. હવે આપણે જોઈએ આ પાંચે પાંચ તબક્કા. પહેલો જોઈએ લેપ્ટોટિન. પહેલો તબક્કો લેપ્ટોટિન. લેપ્ટોટિન તબક્કો છે એને ગ્રીક ભાષામાં લેપ્ટોનીમા તરીકે પણ ઓળખવામાં આવે. એનો મતલબ થાય લેપ્ટો એટલે એકદમ પાતળી દોરી જેવી, પાતળા તંતુ જેવી રચના. આ તબક્કાની અંદર રંગસૂત્ર દ્રવ્ય એકદમ પાતળું દોરી જેવું હશે. આપણે એની આકૃતિ દ્વારા સમજીએ કે લેપ્ટોટિન તબક્કાની અંદર કઈ રીતની રચના દેખાતી હશે કોષમાં. કોષ છે અર્ધીકરણ એકમાં પ્રવેશે ત્યારે આગળ આંતરાવસ્થા તો આવી જ ગઈ હોય જે આપણે આગળ જોયું. એસ તબક્કામાં બધું ડબલ થઈ ગયું હોય એવી રીતે તારા કેન્દ્રના એકમો પણ આની અંદર બે થઈ ગયેલા છે. એની અંદર રંગસૂત્ર છે એને દ્રવ્ય સ્વરૂપે આપણે પહેલામાં બતાવ્યું હતું એ જ રીતે બતાવી દઈએ. આ આ રીતે એમાં બતાવી દઈએ. આ એક અને બે રંગસૂત્ર આપણે પહેલામાં એ રાખ્યા હતા, આમાં પણ એ જ રીતે બે રંગસૂત્ર રાખી દઈએ. જોડીમાં છે એટલે કે 2N બંધારણ ધરાવે છે. હવે આ છે એ શરૂ થાય ત્યારે હોય, અંદર કોષ કેન્દ્રિકા પણ જોવા મળે. લેપ્ટોટિનમાં શું થશે? તો કે લેપ્ટોટિન તબક્કા દરમિયાન ઘનીકરણની શરૂઆત થાય. આપણે મુદ્દાઓ લખીએ કે ઘનીકરણની શરૂઆત થાય.
ઘનીકરણની શરૂઆત, બરાબર. હવે ઘનીકરણની શરૂઆત છે એ થાય એટલે આ ધીમે ધીમે થોડા થોડા ઘટ બનવા લાગે, સાથે સાથે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ ઝાંખા થવા લાગે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ ઝાંખા થવા લાગે, સાથે આપણે પહેલામાં કોકો અંગો ભણાતા એમ આમાં પણ એ લાગુ પડે, બરાબર. અંતકોષરસ જાળ અને ગોલગીકાયન પણ મેઇન બે વસ્તુ છે જેના આપણે નામ લખીએ છીએ, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ, એ બે ઝાંખા થવા લાગે. તારા કેન્દ્રના એકમો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે. આ એક સામાન્ય બાબત છે, લેપ્ટોટીન તબક્કામાં જે રીતે પૂર્વાવસ્થાની શરૂઆતમાં થાય એ જ બધું આની અંદર થાય. હવે બીજો તબક્કો, લેપ્ટોટીન પછીનો બીજો તબક્કો છે ઝાયગોટીન. ઝાયગોટીન છે એને સાયનેપ્ટોટીન પણ કહેવામાં આવે, આ એનું એક્સ્ટ્રા નામ છે, બરાબર, આપણી બુકમાં નથી, એક્સ્ટ્રા નામ છે. સાયનેપ્ટોટીન પણ કહેવામાં આવે, અને શું કામે સાયનેપ્ટોટીન કહેવામાં આવે એ આપણે ભણીએ એટલે તમને સમજાશે. ખૂબ અગત્યનો તબક્કો. આ તબક્કાની અંદર શું થશે તો કે એ તબક્કાની અંદર પેલું કોષ કેન્દ્ર પટલ છે એ આમાં સ્પષ્ટ હતું, થોડુંક ઝાંખું થવાની શરૂઆત થઈ હતી, આમાં એ આમ વધારે વધારે ઝાંખું થતું જશે. આમાં થોડુંક ઝાંખું થયું એટલે આપણે એમ ક્યાંક ક્યાંક આ રીતે બતાવીએ, આમાં એનાથી વધારે ઝાંખું થયું, મતલબ કે ધીમે ધીમે એ વિઘટિત થાય છે, પણ છે ખરું હજી. કોષ કેન્દ્રિકા છે એ પણ ધીમે ધીમે હજી વિઘટિત થાય છે. અહીંયા આપણે બ્લ્યુ છે એનાથી દર્શાવી, તો અહીંથી પણ બ્લ્યુથી દર્શાવી દઈએ. આ રીતે એ થોડીક થોડીક ઝાંખી થઈ પહેલાં કરતાં, બરાબર. તારા કેન્દ્રના એકમો એકબીજા કરતાં થોડા થોડા દૂર ખસી ગયા, અહીંયા પહોંચી ગયા. પણ મેઇન જે બાબત છે ને એ ઝાયગોટીન તબક્કાની અંદર રંગસૂત્રો જે છે એનું ઘનીકરણ તો થયું, અહીંથી ચાલુ થઈ ગયું, વધારે થયું, થોડાક એ સ્પષ્ટ બનવા લાગ્યા, અને એ સ્પષ્ટ બનેલા છે તમે જોઈ શકો છો કે અહીં ગમે એમ આડાઅવળા છે, પણ અહીંયા એ સ્પષ્ટ બનેલા રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્ર જોડીઓ બનાવશે, મતલબ જોડીમાં ગોઠવાઈ જશે. તમે અહીં જોઈ શકો કે એક બ્લેક છે, અહીંયા કલર એટલે કે પ્રકાર આપણે રાખ્યા, આ બીજો પ્રકાર રેડવાળા, બધા આડાઅવળા છે, પણ અહીંયા શું થશે તો કે એ સમજાત રંગસૂત્રો એકબીજા સાથે જોડાશે. હવે થોડાક એ ઘટ બની ગયા છે, આ રીતે આની જોડીનું છે ને એ એની ભેગું જ આવી જશે, આ રીતના એ બે ભેગા આવશે. કઈ રીતે જોડાશે તો એ તમારે નથી આવતું, પણ યાદ રાખશું ઝીપરની જેમ, ઝીપર એટલે ચેન, આપણે કોઈ પણ વસ્તુમાં ચેન હોય ને, આપણે ચેન આમ બંધ કરીએ, ચેન બંધ કરીએ ત્યારે શું થાય કે આ બે પાર્ટ હોય ચેનના, અને એ બે પાર્ટ છે એમાંથી આપણે આમ બંધ કરીએ તો એ બે પાર્ટ ભેગા ભેગા આવતા જાય ને, બરાબર. તો પેલા છૂટા છે પણ હવે જેમ જેમ બંધ કરશું એમ સમાંતર થઈ જશે. સેમ એ જ રીતે રંગસૂત્ર છે એ આમ ગમે એમ પડેલા છે, આમ ગમે એમ છે આડાઅવળા, પણ હવે એ બે નજીક આવશે અને ધીમે ધીમે ઝીપરની માફક જોડાશે, એટલે કે ઝીપરની જેમ ચેઇનની જેમ આવી રીતે સમાંતર થઈ અને આમ એકબીજાને સમાંતર ગોઠવાઈ જશે. જોડીમાં જે એક જ પ્રકારના હોય અને એક સરખા કદના હોય એ રીતની જોડી બનાવી લઈ. આપણી અંદર 23 જોડી છે, બધાના પ્રકાર મેટાસેન્ટ્રિક, સબમેટા અને એક્રો ત્રણ પ્રકાર છે, અને મોટી સાઇઝ, મીડિયમ સાઇઝ અને નાની સાઇઝ, તો એમાં પણ પોતપોતાની સાઇઝ અનુસાર, પોતપોતાના પ્રકાર અનુસાર આવી જોડીઓ છે એ બની જાય. તો આપણી અંદર પણ ઝાયગોટીન તબક્કો આવતો હોય જ્યારે અર્ધીકરણ થાય ત્યારે, ત્યારે એ 23 એ 23 જોડીઓ છે એ આવી રીતે સમજાત રંગસૂત્રની ગોઠવાય. તો હવે જે બીજું છે એને પણ આપણે બતાવી દઈએ, એ પણ એના સમજાત સાથે જોડાઈ જશે. આ બીજું આપણે બતાવ્યું રેડવાળું, એ પણ એના સમજાત સાથે આમ રે. પણ રંગસૂત્ર છે એ સામાન્ય રીતે એને આપણને એક પ્રશ્ન થાય કે એને આમ ભેગું કોણ ગોઠવતું હશે, કે એની મેળે આવી જતા હશે, કે એવું કંઈક થતું હશે કે આમને આમ જ રહે, બે
સ્ટુડન્ટ્સને આમ ઊભા રાખ્યા હોય તો એ થોડા હલે ને આડાવડા થઈ જાય. તમને ખબર હોય ઘણી વાર લાઈનમાં ઊભા રાખ્યા હોય તો એ થોડીક લાઈન આડાવડી થઈ જતી હોય. તો આ કેમ એક્ઝેક્ટ આમ સમાંતર જ ગોઠવાય? કોઈક હશે એવું કે જે એને આમ સમાંતર રાખે. તો એ જે એને સમાંતર રાખે છે એ એક ખૂબ અગત્યની રચના છે, અને એ અગત્યની રચના છે એને આપણે અહીંયા સમજીએ. ઝાયગોટિન તબક્કામાં સમજાત રંગસૂત્ર એકબીજા સાથે જોડાય. આપણે એની વિશિષ્ટતા લખીએ. હવે આની તમને ખબર પડી ગઈ એટલે દર વખતે લખીશ ને કે આ ક્રમિક ઝાંખો થાય, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા ક્રમિક ઝાંખી થાય, રંગસૂત્રનું ઘનીકરણ હજી ચાલુ છે, તારા કેન્દ્રના એકમો એકબીજાથી દૂર ખસે, એ તો બધામાં થાય છે બરાબર, અંત સુધી થશે અને અંતે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ જતા રહેશે, તારા કેન્દ્રના એકમો સામસામે પહોંચી જશે અને આનું સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું હશે, એ તમે જાણો છો. એટલે હવે જે વિશિષ્ટ બાબત છે એ જ આપણે લખશું. પહેલું કે સમજાત રંગસૂત્ર જોડીમાં ગોઠવાય, અને જોડી હંમેશા સરખે સરખાની હોય એટલે સરખો પ્રકાર અને સરખું કદ એ બે છે એ અનુસાર એ જોડીમાં ગોઠવાય છે. આ જે જોડીમાં ગોઠવવાની જે ક્રિયા છે, જોડીમાં ગોઠવાય, આ ક્રિયાને કહેવામાં આવે છે સાયનેપ્સિસ. સાયનેપ્સિસ એટલે શું? તો કે સમજાત રંગસૂત્રો, સમજાત રંગસૂત્રો પ્રકાર અને કદ અનુસાર જોડીમાં ગોઠવાય, આ ક્રિયા છે ગોઠવાય તે ક્રિયા એને શું કહેવામાં આવે? સાયનેપ્સિસ કહેવામાં આવે છે. તો આ ક્રિયા છે સાયનેપ્સિસની ક્રિયા, એ ઝાયગોટિન તબક્કાની અંદર થાય છે, અને એને જે ભેગા રાખે છે, જોડીમાં ગોઠવે છે, એક ચોક્કસ પ્રકારના પ્રોટીનથી બનેલું આખું સંકુલ હોય છે. કઈ રીતે એ હું તમને અહીંયા અલગ છે એ બતાવી દઉં. બે રંગસૂત્ર આ રીતે આપણને સમજાત રંગસૂત્ર છે એ દેખાય છે, એનું દ્રવ્ય હજી ઘનીકરણ પામે છે, આ રીતે આપણને દેખાય છે. આપણને કેટલા ભાગ દેખાય? બે ભાગ દેખાય છે બરાબર. સામાન્ય રીતે રંગસૂત્રમાં આપણે જોતા હોય કે આવા પ્રકારના આપણને આવા ભાગ દેખાય, આ એક બે ત્રણ ને ચાર ભુજાઓ દેખાય, અથવા આપણે કહીએ કે આ એક રંગસૂત્રિકા અને આ છે એ બીજી રંગસૂત્રિકા, આમ બે રંગસૂત્રિકા દેખાય. અથવા બીજા શબ્દમાં કહીએ તો આ એક એકલ સૂત્ર અને આ બીજું એકલ સૂત્ર, આપણે રંગસૂત્રિકાને એકલ સૂત્ર પણ કહીએ છીએ, આ ટાઈપની રચના હોય. તો આવી રચના છે એને બદલે આપણને આવી સિંગલ સિંગલ રચના દેખાય. તો આવી જે રચના હોય, સિંગલ દેખાતી હોય, એને કહેવામાં આવે છે દ્વિસૂત્રી. અને કેવા કહેવાય? દ્વિસૂત્રી, ઇંગ્લિશમાં એને કહીએ તો બાયવેલન્ટ. આ ટાઈપના આપણને રંગસૂત્ર છે એ દેખાય, પણ હકીકતમાં એ કેવા હોય છે? તો કે આપણી બુકમાં લખેલું છે કે એ દ્વિસૂત્રી કે ચતુસૂત્રી જોવા મળે. દ્વિસૂત્રી તો બાયવેલન્ટ, ચતુસૂત્રી તો ટેટ્રાવેલન્ટ. હવે આ રીતે આપણને દેખાય આમ હોય, પણ હકીકતમાં એની પાછળ બીજો ભાગ બની ગયો હોય છે, પણ હજી છૂટો ન પડ્યો હોય, આમ ઘનીકરણ થઈ ગયું હોય પણ હજી એ આમ ભેગા ને ભેગા હોય. જો સાઈડમાંથી તમે જોઈ શકો છો આવી રીતે, પણ આમ આગળ પાછળ હોય એટલે આપણને કેવા દેખાય? એક જ દેખાય, પણ ધીમે ધીમે એ આમ છૂટા પડે તો આપણને બે અલગ રંગસૂત્રિકાઓ છે એવું દેખાય. તો આ તબક્કામાં આપણને દેખાય છે આ રીતના બરાબર, આ એક ને આ એક એમ બે દેખાય છે, એટલે કે બાયવેલન્ટ છે, દ્વિસૂત્રી છે, પણ એકચ્યુઅલી એ એકની પાછળ એક છે, આની પાછળ પણ એક છે. જે આગળ જતા, આગળ જતા એટલે તો કે ઝાયગોટિન પછી પેકેટિન તબક્કો આવશે ત્યારે એ એકદમ આમ છૂટા પડી જશે, આવી રીતે છે ને, એકદમ છૂટા પડી જશે, એટલે આપણને પછી દ્વિસૂત્રીને બદલે ચતુસૂત્રી એટલે કે ટેટ્રાવેલન્ટ દેખાશે. તો આ તબક્કાની અંદર જે રંગસૂત્ર છે એ કેવા દેખાશે? રંગસૂત્ર દ્વિસૂત્રી કે ચતુસૂત્રી પણ આગળ
જતા એટલે કે આગળના તબક્કામાં સ્પષ્ટ ચતુસૂત્રી બને. હવે આ બેની વચ્ચે બેને આમ ભેગા કોણે કર્યા તો એક વિશિષ્ટ પ્રકારના જુદા જુદા પ્રોટીન છે એનાથી બનેલા એક સંકુલ એટલે કે કોમ્પ્લેક્સ. કોઈ પણ એક કરતાં વધારે રચનાઓ ભેગી થાય તો આપણે એને સંકુલ કહીએ, કોમ્પ્લેક્સ કહીએ. એમ અહીંયા પણ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે એનાથી આ બંને છે એને જોડી દીધા છે, આ બંનેને આમ ભેગા રાખ્યા છે. બાકી એ બે ભેગા રહે એવું છે નહીં, પણ બેને આમ પકડીને રાખ્યા હોય, દોરીથી બાંધી દીધા હોય એ ટાઈપની રચના છે એ આમની વચ્ચે છે એ બનતી હોય. આ છે એને આપણે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનથી બનેલી રચના, સંકુલ છે, આખું કોમ્પ્લેક્સ છે, એને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ આને કારણે આમ બે બંધાયેલા રહે, બે જોડાયેલા રહે, અને આ સંકુલ છે એને કહેવામાં આવે સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ, અથવા એને બીજું ટૂંકમાં નામ, મતલબ કે આનો ઉચ્ચાર જુદો છે, સાયનેપ્ટોનિમલ પણ કહી શકાય અને સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ પણ કહી શકાય, અથવા ગુજરાતીમાં કહીએ તો કોમ્પ્લેક્સ એટલે સંકુલ. સાયનેપ્ટોનિમલ અથવા સિનેપ્ટોનિમલ, અહીંયા સાયને ઉચ્ચાર કર્યો અને અહીંયા સીને ઉચ્ચાર કર્યો, બે એક જ છે. તો આનું આ કોમ્પ્લેક્સનું નામ કેમ આવવું પડ્યું સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ? તો કે સાયનેપ્ટિનોમલ અથવા સિનેપ્ટિનોમલ શું કામે કહે? તો કે આ તબક્કામાં કઈ ક્રિયા થાય? સાયનેપ્સિસની ક્રિયા. સાયનેપ્સિસ એટલે સમજાત રંગસૂત્રોની જોડી બનવાની ક્રિયા થાય, અને એ જોડી બનાવવા માટે જે જવાબદાર છે, જે બે આવા દ્વિસૂત્રી અથવા ચતુસૂત્રી રંગસૂત્રને એકબીજા સાથે આમ ભેગા રાખવા માટે, સમાંતર રીતે જોડી રાખવા માટે જે જવાબદાર છે એ કોમ્પ્લેક્સ છે. સાયનેપ્સિસ કરવા માટે જવાબદાર કોમ્પ્લેક્સ હોવાથી એને સાયનેપ્ટિનોમલ અથવા સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ પોઈન્ટ છે ને નીટ માટે ખૂબ અગત્યનો. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ કયા તબક્કામાં રચાય છે અથવા બને છે? તો સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ કયા તબક્કામાં બને? ઝાયગોટિન તબક્કામાં. ઝાયગોટિન તબક્કામાં શું કામે બને? તો કે ઝાયગોટિન તબક્કામાં સાયનેપ્સિસ થાય છે. સાયનેપ્સિસ કરવા માટે બે સમજાત રંગસૂત્રને જોડી બનાવવા માટે એને બાંધી રાખતું પ્રોટીનનું આખું સંકુલ બને એને આપણે સિનેપ્ટોનોમલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. તો ક્યારે બનશે? ઝાયગોટિન તબક્કામાં. હવે આ રીતનું થઈ ગયું ઝાયગોટિનમાં. એના પછીનો તબક્કો કે જે સૌથી અગત્યનો અને એ તબક્કો છે, એ ન થાય તો બધાની અંદર જે જુદા જુદા લક્ષણો આવે છે, પેઢી દર પેઢી લક્ષણોમાં થોડા થોડા ફેરફાર આવે છે, એ ક્યારેય હોઈ શકે જ નહીં. ઉદ્વિકાસની આખી ક્રિયા છે એ થઈ શકે જ નહીં, બરાબર? તો એવો મેઇન તબક્કો એ ઝાયગોટિન પછીનો પેકેટિન તબક્કો, જે પ્રમાણમાં આ બંને તબક્કા લેપ્ટોટિન અને ઝાયગોટિન કરતાં લાંબો તબક્કો છે, એની અંદર વાર લાગે છે. તો એવો અગત્યનો તબક્કો છે એ આપણે જોઈએ. અહીંયા અહીંયા રાખી દઉં ને, હવે એ તબક્કાની અંદર શું થશે? તો કે પેકેટિન તબક્કો, અથવા અહીંયા જ રાખી દો, કેમ કે એમાં લખવાનું થશે પાછું વધારે, એટલે આપણે અહીંયા ત્રીજો તબક્કો અહીંયા લખી નાખીએ. ત્રીજો તબક્કો પેકેટિન, લેઝા અને પે એટલે કે પેકેટિન તબક્કો. આ પેકેટિન તબક્કાની અંદર આકૃતિમાં આપણે જોઈએ તો જે ફેરફારો છે એ કોષ કેન્દ્ર પટલ હજી વધારે થોડોક ઝાંખો થઈ ગયો, કોષ કેન્દ્રિકા છે એ પણ હતી એનાથી વધારે ઝાંખી થઈ ગઈ, અને તારા કેન્દ્રના એકમો છે એ વધારે દૂર ખસી ગયા, અહીંયા ને અહીંયા પહોંચી ગયા, આ રીતે આ દૂર ખસી ગયા. પણ અંદર પેલું જે સંકુલ છે એનું શું થયું? તો સમજાત રંગસૂત્ર આમાં ગોઠવાઈ ગયા હતા, હવે સમજાત રંગસૂત્ર છે એમની વચ્ચે ક્રોસિંગ થઈ જશે, બરાબર? ક્રોસિંગ થઈ જશે
આપણે એને દર્શાવવા માટે આના કલર છે ને હું જુદા રાખું કે જેથી તમને હું એના કલરમાં જુદાપણું બતાવીને એ પ્રક્રિયા સમજાવી શકું. બરાબર, આપણે અહીંયા બ્લેક છે એની સાથે બીજું સમજાત રંગસૂત્ર કલર ખાલી બદલીએ છીએ. જો યાદ રાખજો, આ બેના પ્રકાર સમાન છે, કદ સમાન છે, એટલે કે આ મેટાસેન્ટ્રિક હોય તો આ મેટાસેન્ટ્રિક છે, આ મધ્યમ કદનું મેટા હોય તો આ મધ્યમ કદનું મેટા છે. પણ અહીંયા તમને એમાં શું ફેરફાર થાય એ દેખાય, એટલે બે અલગ કલર હોય તો તમે એના ફેરફારો સ્પષ્ટ જોઈ શકો. એટલા માટે તો અહીંયા આ છે એના જેવા જ પ્રકારનું અને એના જેટલા જ કદનું સમજાત રંગસૂત્રની જોડી છે. બરાબર, હવે આ જે આપણે આની અંદર શું ફેરફારો થશે જોઈએ, તો કે બંને આમ હતા ને ભેગા, આપણે આગળ જોયું હતું કે બંને આ રીતના આગળ પાછળ હતા એટલે એક જ દેખાતા હતા, જેને આપણે બાયવેલન્ટ અથવા દ્વિસૂત્રી કહીએ. હવે એ છૂટા પડી ગયા, આવી રીતે છૂટા પડ્યા એટલે હવે એ ચોકડીની જેમ આપણને ટેટ્રાવેલન્ટ એટલે કે ચતુસૂત્રી દેખાશે. અને ચતુસૂત્રી દેખાય, જુઓ આ છે અને આ છે, એ બે ખુલી જશે. આપણી પાસે અહીંયા ત્રણ માર્કર છે એટલે હું તમને બરાબર નહીં બતાવી શકું. ધારો કે આ છે, આ બે ખુલી ગયા, એ જ રીતે અહીંયા પણ બીજું હોય ને એ ખુલી જાય તો અડી જાય ને, આમ પાસ પાસે હતા અને આમ ખુલે તો આ બે અંદરના છેડાઓ એકબીજા સાથે અડી જાય. આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ રંગસૂત્ર છે એના બંને છેડાઓ મતલબ કે બંને રંગસૂત્રિકાઓ હવે છૂટી પડી ગઈ. હવે એ સ્પષ્ટ રીતે આ દ્વિસૂત્રી હતું એને બદલે ચતુસૂત્રી ટાઈપનું દેખાવા લાગશે. આ રીતે થઈ ગયું અને એની બાજુવાળું છે એ પણ એની જગ્યાએ જ છે, કેમ કે કોમ્પ્લેક્સ હજી એને બાંધી રાખે છે. અહીં આપણે કોમ્પ્લેક્સ પણ ભેગે ભેગું દર્શાવી દઈએ. આ આખું સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ છે જે મેં અહીંયા બતાવ્યું એને બાંધી રાખે છે. બરાબર, આ જોડાયેલા છે. હવે એ તો હજી છે જ, એણે તો બાંધી રાખ્યા, પણ એવી બંધાયેલી અવસ્થામાં એના જે રંગસૂત્રિકાઓ આમ અડી અડીને સમાન આમ ભેગી ભેગી જતી એમ છૂટી પડી ગઈ, એટલે શું થશે, પોતાની જગ્યાએથી ખસી નહીં શકે, પણ આમ એના ભાગ છે એકબીજાને અડી જશે. તો બીજો ભાગ છે એ આ રીતે આપણને અહીંથી આની સાથે આમ ચોકડી બની જશે, એની સાથે ક્રોસ થઈ જશે, એને અડી જશે, વીંટળાઈ જશે. એ જ રીતે આપણે બીજા જે છે એને પણ અહીંયા જોઈએ કે આ રંગસૂત્ર છે એ પણ ખુલી ગયું, એના પણ પાંખિયા આપણી સાદી ભાષામાં કહીએ તો ખુલી ગયા, મતલબ કે એની રંગસૂત્રિકાઓ આમ ખુલી ગઈ અને જગ્યાએથી ખસી શકતા નથી, એ ન્યાન્યા જ છે, પણ આમ બે છેડા ખુલે એટલે એકબીજાના આવા છેડાઓ એકબીજા સાથે ક્રોસ થઈ જાય છે. આ રીતની રચના થઈ ગઈ અને હજી પણ એની ફરતે બાંધી રાખે એવું પ્રોટીન તો છે જ, આ તો હજી છે જ, નહીં તો જો આ નીકળી જાય તો આ બે રંગસૂત્રો એકબીજાથી દૂર જતા રહે, છૂટા પડી જાય, પણ આપણે એને છૂટા પડવા દેવાના નથી. આ રીતે થઈ ગયું. આ આકૃતિ છે એને અહીંયા હું એક તમને સમજવા માટે મોટી કરીને બતાવું કે આ એક રંગસૂત્રિકા અને આ છે એ એની બીજી રંગસૂત્રિકા. એ જ રીતે બાજુવાળા રંગસૂત્રની પણ આ એક રંગસૂત્રિકા અને આ એની બીજી રંગસૂત્રિકા. હવે જ્યાં પણ એક ક્રોસ થયા અહીંયા વીંટળાઈ જશે. એનું વીંટળાવાનું અલગ અલગ રંગસૂત્રમાં અલગ અલગ રીતે હોય, એના ઘણા પ્રકારો છે પણ એ આપણે ડિટેલમાં નથી આવતું. આપણે સિમ્પલ રીત જે આવે છે એ શીખીએ કે અહીંયા બે વીંટળાઈ ગયા. તમને એક ઉદાહરણ આપું કે ઘણીવાર આપણે કપડાં સૂકવેલા હોય દોરી ઉપર, બરાબર, અને પવન આવતો હોય તો બાજુબાજુના કપડાઓ આમ લાંબા હોય તો આમ વીંટળાઈ જવાની શક્યતા, આમ ભેગા ભેગા થઈ જવાની શક્યતા રહેતી હોય. ધારો કે હું તમને આની અંદર એક્ઝામ્પલ આપું કે આ એક ભાગ હતો ને આ એક ભાગ હતો, આમ જ્યાં બે ક્રોસ થઈ ગયા તો એ જગ્યાએ એની જાડાઈ વધી ગઈ હોય ને. જો અહીંયા જેટલી જાડાઈ છે આ છેડાની જાડાઈ અને આ છેડાની જાડાઈ, એને બદલે જ્યાં એ બે ભેગા થયા ત્યાં ડબલ મટીરિયલ આવી ગયું ને, ડબલ ભાગ થઈ ગયો, તો ત્યાં થોડોક આમ જાડો ભાગ થઈ ગયો. તો એ જ રીતે અહીંયા પણ
આ રંગસૂત્રિકાનો છેડો ને આ રંગસૂત્રિકાનો છેડો જ્યાં મળે છે ત્યાં બેય છે, ત્યાં બે ભેગા થયા છે એટલે ત્યાં થોડો જાડો ભાગ થઈ જાય. જાડો ભાગ મતલબ થોડો ગાંઠ જેવો ભાગ થઈ જાય, આમ બે ભાગ વીંટળાના હોય ડબલ ભાગ એટલે ત્યાં થોડી જાડાઈ વધી જાય ને, એ રીતે અહીંયા એક ગાંઠ જેવો ભાગ થઈ જાય છે. એને કહેવામાં આવે પુનઃસંયોજિત ગંઠિકા. એક શબ્દ એના માટે યાદ રાખશું, આવો જે ભાગ થાય અથવા આવો જે ભાગ દેખાય જ્યાં બે જોઈન્ટ થયા હોય એને કહેવામાં આવે છે પુનઃસંયોજિત, એટલે ફરીથી બેને ભેગા થવાની ઘંઠિકા. ઘંઠિકા, જો આ શબ્દ ક્યાંય સાંભળેલો ન હોય, ઘંઠિકા એટલે કે ગાંઠ જેવી રચના. પુનઃસંયોજિત ઘંઠિકા છે એ પુનઃસંયોજિત ઘંઠિકા ત્યાં રચાય છે અને આ પુનઃસંયોજિત ઘંઠિકા જે જગ્યાએ રચાણી છે એ જગ્યાએથી બે જ્યાંથી અડેલા છે, અડેલા છે ત્યાંથી બંને રંગસૂત્રના જે કંઈ જનીનો છે, જે જગ્યાએ અડ્યા છે ત્યાંથી રંગસૂત્ર છે એની અંદરના જનીનો એકબીજામાં મિક્સ થઈ જાય છે, એકબીજામાં આપલે પામી જાય છે. ધારો કે આ બે છે એ આમ અડી ગયા, બરાબર, તો આની અંદરના જે જનીન હશે અને આની અંદરના જનીન એ એકબીજામાં મિક્સ થશે. કઈ જગ્યાએથી? અહીંથી જનીન નીકળીને અહીં નહીં જાય, પણ જે જગ્યાએ અયડા એ જગ્યાએ જે જનીન રહેલા હશે એની જ આપલે થશે. ધારો કે અહીંયા કોઈ જનીનની કે અહીં હશે અહીંયા હશે એની આપલે નહીં થાય, પણ જ્યાં બે કોન્ટેક્ટમાં છે એ જગ્યાએ આ રેડ રંગસૂત્ર છે એની અંદરના જનીન બ્લેકમાં જતા રહેશે અને બ્લેક રંગસૂત્ર છે એની અંદરના જનીન રેડમાં જતા રહેશે. અને આ રીતે જનીનોની અથવા જનીન દ્રવ્યની અદલા બદલી થઈ જાય, મતલબ કે ડીએનએના ઘટકોની અદલા બદલી, ડીએનએના ટુકડાની અદલા બદલી થઈ જાય. હવે આમ તમે જોશો તો ક્રોસ થઈ ગયા ને આ આખી જે ઘટના બની, આ ઘટનાને કહેવામાં આવે છે વ્યતિકરણ. આવી રીતે ક્રોસ થઈ જાય છે આ ઘટના છે એને શું કહેવામાં આવે, તો કે ઘટનાને વ્યતિકરણ અને ઇંગ્લિશમાં એને ક્રોસિંગ ઓવર કહેવામાં આવે. ક્રોસિંગ ઓવર થાય, વ્યતિકરણ થાય. અને આ મુદ્દો છે એ 12માનું જેનેટિક્સ સમજવા માટેનો મેઇન પાયાનો મુદ્દો છે, કેમ કે 12માની અંદર તમારે જેનેટિક્સનું ચેપ્ટર આવશે ત્યારે તમારે વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર એવા બધા શબ્દો છે એ આવશે. તો એ વખતે તમારું જો કોષ વિભાજન ચેપ્ટર પાકું હશે એકદમ તો તમે એ સારી રીતે સમજી શકશો. હા, તમને થોડી આપણા અભ્યાસક્રમની અંદર આ વર્ષ પૂરતી કોરોનાને લીધે જે કંઈ ફેરફાર થયા છે એની માહિતી મળી ગઈ હશે, બરાબર, કે એની અંદર છે આ ચેપ્ટર આપણું જે લીધેલું છે એમાં કોઈ ફેરફાર નથી. આ ચેપ્ટર તમારું આવશે નીટ માટે, તો બધું આવવાનું જ છે. તમે જ્યારે 12મું પૂરું કરીને નીટમાં પ્રવેશ કરશો ત્યારે તો તમારે અત્યારે 11માં અને 12માં જે કંઈ છે એ બધું જ ભણવામાં એનું એમાંથી પૂછાઈ શકે, પણ 11માં પૂરતું અત્યારે તમારી આ વર્ષે જે એક્ઝામ હશે એમાંથી અમુક મુદ્દાઓ અમુક ચેપ્ટરની અંદરથી દૂર કર્યા છે અથવા અમુક ચેપ્ટર દૂર કર્યા છે, પણ આ ચેપ્ટર છે ને એ આખે આખું તમારે પૂછાશે. આના પહેલાં આપણે લીધેલું ચેપ્ટર કોષ પણ આખે આખું છે, આ પણ આખે આખું છે, અને આના પછી હું જેવી કણું શરૂ કરીશ એ પણ આખે આખું ચેપ્ટર છે. શું કામે? આ વર્ષે નથી કાઢ્યા, કોરોનાની સ્થિતિમાં નથી કાઢ્યા, આગળ નીટમાં તો આવવાના છે. કેમ કે આ ત્રણ ચેપ્ટર છે ને એ બાયોલોજીનો પાયો કહી શકાય, કે આખે આખું આપણે જીવવિજ્ઞાન સમજવું હોય તો કોષ શું છે એ સમજવું પડે. કોષ છે એમાંથી એકનો એક કોષ રહે તો કંઈ જીવવિજ્ઞાન આખું રચાઈ શકે? તો કે નહીં. એમાંથી ઘણા સજીવો બન્યા છે તો એમાં કોષ વિભાજન થવા જોઈએ, તો એ કોષ વિભાજન આપણને પૂરેપૂરું એના દરેકે દરેક કોન્સેપ્ટ છે ક્લિયર હોવા જોઈએ. અને આના પછી ભણશું જૈવિક અણુ, કોષની અંદર જે કંઈ રસાયણો છે એ બધા રસાયણો કેવા હોય, એને કારણે સજીવની અંદરના બધા રસાયણો છે એ શક્ય બનતા હોય. ટૂંકમાં સજીવોમાં જે રસાયણો જોવા મળે છે, જે અણુઓ જોવા મળે છે, એવા જૈવિક અણુઓ છે એ આપણે બાયોમોલેક્યુલરમાં છે એ બધું ભણશું. તો એ ત્રણ ચેપ્ટર પાયાના ચેપ્ટર એમાં કોઈ ફેરફાર નથી, એટલે આ ચેપ્ટર છે એની અંદરનો એ આ મુદ્દો તો ખાસ તમારે એ જેનેટિક્સમાં 12માં આવશે. વ્યતિકરણ એને ક્રોસિંગ ઓવર કહેવાય. આપણને આ શબ્દને બદલે આના ઉપરથી ઝડપથી યાદ રહી જાય, ક્રોસ થાય એટલે આમ ચોકડી પડે ને, ક્રોસ થાય એટલે આમ બે ભેગા આમ ક્રોસ થઈ જાય, ચોકડી પડે, તો આને આપણે ક્રોસિંગ ઓવર તરીકે ઓળખીએ છીએ વ્યતિકરણ. અને પુનઃસંયોજિત ઘંઠિકા શું કામે રચાય,
તો કે બે સમજાત રંગસૂત્ર વચ્ચે વ્યતિકરણ થાય, ક્રોસિંગ ઓવર થાય. એટલે હવે ક્રોસિંગ થયું બે વચ્ચે, બેની અંદરના જનીન દ્રવ્યની આપ લે થઈ ગઈ, એને કારણે હજી બે ભેગા જ છે. આ તબક્કામાં શું છે તો કે બે ભેગા જ છે, હજી એની ફરતું પેલું કોમ્પ્લેક્સ તો છે જ. તો અહીંયા આપણે એક કોમ્પ્લેક્સ દર્શાવ્યું, એમની વચ્ચે વ્યતિકરણની ક્રિયા છે એ થઈ, અને પરિણામે શું થશે, પુનઃ સંયોજન થશે. વ્યતિકરણના પરિણામે શું થાય, પુનઃ સંયોજન થાય. પુનઃ સંયોજનને ઇંગ્લિશમાં કહીએ રીકોમ્બિનેશન. આ પણ બારમાના જેનેટિક્સને સમજવાનો મેઇન મુદ્દો, પાયાનો અગત્યનો મુદ્દો રીકોમ્બિનેશન. આમાં પણ ઇંગ્લિશ નામ ઉપરથી જલ્દી યાદ રહી જશે, રીકોમ્બિનેશન. રી એટલે ફરીથી, પુનઃ, કોમ્બિનેશન થવું એટલે મિશ્રણ થવું. આમાં બેયનું મિશ્રણ થઈ ગયું. શું કામે બેયનું મિશ્રણ થયું, તો કે મિશ્રણ એટલા માટે થયું કે બે આમ પાસ પાસે આવીને વીંટળાઈ ગયા. વીંટળાના તો મિશ્રણ થયું, વીંટળાય નહીં તો મિશ્રણ થાય નહીં. અને એના માટે બે પાસે આવવા જરૂરી છે, પાસે આવીને ખુલે તો વીંટળાય. તો પાસે લઈ આવવા માટે સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ બને, સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ બન્યું એટલે બે પાસે પાસે રહ્યા. પછી ખુલ્યા એટલે અડી ગયા, એકબીજાને ક્રોસ થઈ ગયા, અને ક્રોસ થઈ ગયા એટલે બેયમાંથી જનીન દ્રવ્ય એકબીજામાં અદલા બદલી પામી ગયું, આપલે પામી ગયું, અને એને કારણે નવા સંયોજન બન્યા. હવે અહીંયા તમને સમજાવું, તમે અહીંયા જોઈ શકો છો માર્કરના કલર, એક બાજુ રેડ અને એક બાજુ બ્લેક છે. રેડ છે માર્કર, એની ઉપરનું જે ઢાંકણું છે એમાં રેડ કલર ભાગ દેખાય છે, અને બ્લેક છે એની ઉપરનું ઢાંકણામાં બ્લેક દેખાય છે. તો આ છે એ મૂળભૂત સ્થિતિ. પણ હવે આનું બે બાજુમાં હોય, આનું ઢાંકણું હું આને લગાવી દઉં અને આનું આને લગાવી દઉં, તો શું થાય, તો શું થશે, તો કે બેની અંદર પુનઃ સંયોજન થયું, રીકોમ્બિનેશન થયું. રેડમાં થોડોક ભાગ બ્લેકનો આવી ગયો અને બ્લેકમાં થોડોક ભાગ રેડનો આવી ગયો. સેમ એ જ રીતે અહીંયા પણ આપણે જ્યારે પણ એ બે આવી રીતે મળે છે ત્યારે એની અંદર પુનઃ સંયોજન થઈ જાય છે, અને રેડનો થોડોક ભાગ બ્લેકમાં અને બ્લેકનો થોડોક ભાગ રેડમાં જતો રહે. પણ એક પ્રશ્ન થાય કે એ કેમ એની મેળે આમાંથી ડીએનએ આમાં જતું રહે ને આમાંથી ડીએનએ આમાં જતું રહે. તો કોઈ પણ પ્રક્રિયા છે જે રાસાયણિક પ્રક્રિયા, એ કરાવવા માટે કોઈક ને કોઈક ઉત્સેચકની હાજરી અનિવાર્ય છે. કોઈક ને કોઈક ઉત્સેચક છે એ પ્રક્રિયા શક્ય બનાવતો હોય. તો અહીંયા પણ એક ઉત્સેચક છે જેને કારણે આ બે છે એની અંદર જનીન દ્રવ્યની અદલા બદલી થશે, જનીન દ્રવ્યની આપલે થશે. તો રીકોમ્બિનેશન કરાવવા માટે કોઈક ઉત્સેચક જવાબદાર છે, અને રીકોમ્બિનેશન કરાવવા માટે જવાબદાર ઉત્સેચક હોય એનું નામ પણ એના ઉપરથી છે, રીકોમ્બિનેઝ. રીકોમ્બિનેઝ આ શું છે, તો કે ઉત્સેચક છે. ઉત્સેચકમાં પાછળ મોટાભાગના ઉત્સેચકમાં એઝ આવતું હોય, જે ક્રિયા કરાવે એ ક્રિયાનું નામ હોય અને નામની પાછળ એ એસ ઈ એટલે કે એઝ લગાડીએ એટલે ઉત્સેચકનું નામ બનતું હોય. તો અહીંયા રીકોમ્બિનેશન કરાવે એટલે ઉત્સેચકનું નામ છે રીકોમ્બિનેઝ, એ આમાં જવાબદાર હોય. હવે આની અંદરનું જે લખાણ છે એ આપણે લખીએ. પેકેટિંગ તબક્કાનું લખાણ એ અહીંયા લખી નાખીએ. પેકેટિનમાં શું થાય છે, તો કે પેકેટિનમાં સમજાત રંગસૂત્રો ની રંગસૂત્રિકાઓ ખુલ્લી થાય. ખુલ્લી થાય એટલે આમ છૂટી પડે, ભેગી ભેગી હોય એકબીજાની લાઇનમાં અડી અડીને આમ એ આમ થઈ જાય, ચોકડી જેવો ભાગ થઈ જાય. આવી રીતે સ્પષ્ટ જે રંગસૂત્ર દેખાતું હોય એવું દેખાય. રંગસૂત્રિકાઓ ખુલ્લી થાય એટલે કે એ આપણને ચતુસૂત્રી દેખાય, આ ટાઈપની આપણને દેખાશે. હજી તો કે એમની વચ્ચે બે અડે છે એટલે વ્યતિકરણની ક્રિયા થાય, ક્રોસિંગ ઓવર થાય. બંને રંગસૂત્રિકાઓ ખુલતા બાજુના સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકા
સાથે ક્રોસ થાય. ક્રોસ થાય મતલબ કે ક્રોસિંગ ઓવર એટલે કે વ્યતિકરણ થાય. ક્રોસિંગ ઓવરની ઘટના બની, આ એક ઘટના છે ક્રોસિંગ ઓવર, બરાબર. હવે ક્રોસિંગ ઓવર થાય એટલે તો કે જોડાણ સ્થાને પુનઃ સંયોજિત ઘંટિકા રચાય અને પુનઃ સંયોજિત ઘંટિકાના સ્થાને જનીન દ્રવ્યની આપલે એટલે કે એની અંદર વ્યતિકરણની ક્રિયા થાય. આમ તો ક્રોસિંગ ઓવર થાય એટલે જ વ્યતિકરણ આપણે એને કહી શકીએ. પુનઃસંયોજન એટલે કે બેની અંદરની આવી વ્યતિકરણની ઘટના બને એમ પણ કહીએ. અને અહીંયા આપણે આપલે થાય એટલે કે પુનઃ સંયોજન એને આપણે બીજું કહીએ રિકોમ્બિનેશન થાય. અને એના માટે જવાબદાર ઉત્સેચક છે એ કયો, તો કે રિકોમ્બિનેઝ. આ છે એ ઉત્સેચક છે, જવાબદાર ઉત્સેચક રિકોમ્બિનેશન માટે. તો આ આખી ઘટના થાય ત્યારે હજી એ બેને ભેગા રાખવા પડે, નહીં તો જેવી એની આસપાસની દોરી જેવી રચના દૂર થઈ જાય તો એ આવી રીતના એની અંદર પ્રક્રિયાઓ જે આપલેની થાય ન થઈ શકે. એટલે સમગ્ર પેકેટિન તબક્કા દરમિયાન જે સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ છે એ જળવાય, આ ખાસ અગત્યનો મુદ્દો આપણે અહીંયા લખીએ. સમગ્ર પેકેટિન અવસ્થા દરમિયાન સિનેપ્ટોનીમલ કોમ્પ્લેક્સ જળવાઈ રહે છે, બરાબર. મેં તમને આમ થોડુંક મેઇન મેઇન પોઈન્ટ તો અહીંયા લખ્યા છે પણ અહીંયા લંબાણપૂર્વક એ લખ્યું છે, એ ઘણી વાર તમે પાછા વાંચો તો આમાં કંઈ ખબર ન પડે, તો તમે આખે આખું આમ સાદી ભાષામાં સરળ ભાષામાં આખું લખી નાખ્યું છે કે જેથી કરીને તમે આખો મુદ્દો છે એ ભૂલી ગયા હોય તો એ પાછો વાંચો તો તમને સમજાઈ જાય. તો આ ઘટના છે, આખે આખા તબક્કો છે એને આપણે પેકેટિન કહીએ. પેકેટિન તબક્કો લાંબો ચાલે એનું કારણ હવે તમે સમજી ગયા હશો કે બે ભેગા થાય, ખુલે, પછી એની અંદર આપલે થાય, આપલે થવામાં વાર લાગે અને એના કારણે આ તબક્કામાં વાર લાગે. આ તબક્કો છે એને કારણે હવે શું થશે, તો કે હવે એની અંદર દ્રવ્યોની આપલે થઈ ગઈ. દ્રવ્યની આપલે થઈ એટલે પુનઃસંયોજન થયું, નવું સંયોજન બન્યું. કેવું બન્યું એને આપણે અહીંયા જોઈએ. ખાલી કે આની અંદરથી બેયની અંદર જનીન દ્રવ્યની આપલે થવાથી આ જે બ્લેક હતું એની અંદર આપણને આ રીતે જોવા મળશે. બ્લેકની અંદર થોડોક ભાગ આવી ગયો રેડનો. અને બીજું આપણે અહીંયા જોયું કે આ જે રેડ હતું એની અંદર થોડોક ભાગ છે એ આવી ગયો બ્લેકનો. થાય ને, બેની અંદર હવે જો આવું પહેલાં ક્યાંય જોવા મળતું હતું નહીં, તો કે પહેલાં તો આખે આખું કાળું હતું. આવું પહેલાં હતું તો કે નહીં, પહેલાં આખે આખું રેડ હતું, પણ હવે છે આ પુનઃસંયોજન થયું, નવું જોડાણ થયું, આની અંદર બ્લેકમાં રેડ આવી ગયું, રેડમાં બ્લેક આવી ગયું. મતલબ અહીંયા કલર છે, પહેલાંમાં શું સમજવાનું, જનીન દ્રવ્ય. આની અંદર જે જનીન દ્રવ્ય હતું એમાં થોડુંક આનું જનીન દ્રવ્ય આવી ગયું અને આની અંદર જે જનીન દ્રવ્ય હતું એમાં થોડુંક આનું જનીન દ્રવ્ય આવી ગયું. તો આપલે છે એ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અને અહીંયાથી આ બે બાજુ આપલે થઈ ગઈ. તો એક પ્રશ્ન થાય કે એક જ જગ્યાએ આપલે થાય, અહીંયા એક જ જગ્યાએ આપલે થઈ નીચે તરફ ન થાય, કે અહીંયા બે ત્રણ જગ્યાએ ન થાય, અહીંયા ન થાય, થઈ શકે. અને એ જે છે એ રંગસૂત્રના કદ ઉપર આધારિત હોય છે. ટૂંકા રંગસૂત્ર હોય તો એમની વચ્ચે એક જ જગ્યાએ આમ ક્રોસિંગ થાય, પણ લાંબી ભુજાઓવાળા રંગસૂત્ર હોય, મોટા કદના રંગસૂત્ર હોય,
તો એ એક કરતાં વધારે જગ્યાએ વીંટળાઈ શકે. અને અહીંયા આપણે જોઈએ કે આ એક રંગસૂત્ર છે, ધારો કે આમાં આપણે જોયું કે એક જગ્યાએ વીંટળાણું, પણ કોઈ છે એ વધારે આ રીતના વધારે લાંબુ હોય કે એની ભુજા વધારે લાંબી હોય તો એ આવી રીતે પણ વીંટળાઈ શકે. જો અહીંયા એક જગ્યાએ, અહીંયા બીજી જગ્યાએ, અહીંયા ત્રીજી જગ્યાએ, આ ઉપરના છેડે ચોથી જગ્યાએ, આમ એક કરતાં વધારે જગ્યાએ પણ વીંટળાય. એવું નહીં કે આ બાજુવાળા છે એ જ વીંટળાય, આ ભાગ આની સાથે વીંટળાઈ શકે, આ ભાગ છે એ આની સાથે વીંટળાઈ શકે. બરાબર, એક એનું તમને એક્ઝામ્પલ અહીંયા બતાવી દઉં કે ઘણી વખત છે એ અમુકની અંદર જેમ વધારે લાંબુ એમ વધારે જોડાણો થઈ શકે. તો જોઈ શકો છો ને, વધારે એની ભુજાઓ લાંબી હોય તો આ ભાગ આની સાથે આવી ગયો અને આ ભાગ આની સાથે આવી ગયો. ટૂંકમાં કેમાં ક્યારે કેટલું વ્યતિકરણ થશે એનો આધાર છે એ રંગસૂત્રની લંબાઈ ઉપર આધાર રાખે છે. અને જેમ રંગસૂત્ર લાંબુ એમ વધારે જોડાણો થાય, વધારે આવા વીંટળાઈ જાય, વધારે ગાંઠો પડે, અને જેમ ટૂંકું એમ ઓછું. આપણે એક્ઝામ્પલ લઈએ કે દોરી ઉપર સૂકવેલા કપડાં જેમ બહુ લાંબા હોય તો એને આમ વીંટળાઈ જવાની શક્યતા વધારે હોય, વધારે જગ્યાએથી વીંટળાય, પણ ટૂંકા હોય તો એને બાજુ બાજુમાં વીંટળાવાની શક્યતા ઓછી હોય. તમે એક એક્ઝામ્પલ સમજો કે આખી દોરી ઉપર એક લાંબી સાડી સૂકવેલી હોય બાજુ બાજુમાં બે, અને પવન આવે તો એકબીજામાં વધારે જગ્યાએથી વીંટળાઈ શકે. પણ એને બદલે છે એ આપણે કોઈ ટૂંકા કપડાં અથવા નાનો રૂમાલ છે ને બાજુમાં બીજો રૂમાલ છે તો એની કદાચ આમ બહુ પવન આવે તો આમ અડે ખરા, પણ આમ બહુ વધારે જગ્યાએથી વીંટળાઈ શકે નહીં. એ જ રીતે આની અંદર પણ એ બાબત છે એ લાગુ પડે છે. આ તબક્કા પછીનો ડિપ્લોટિન, ડિપ્લોટિન તબક્કો, એની અંદર આપણને શું જોવા મળશે તો એ બાબત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. પણ આજે જે તબક્કા જોયા છે એને આપણે ઝડપથી યાદ કરીએ. લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન. લેપ્ટોટિનમાં જે રંગસૂત્ર દ્રવ્ય છે એ ઘનીકરણ પામવાની શરૂઆત કરશે અને એ થોડુંક થોડુંક સ્પષ્ટ થશે, પણ એ હજી આપણને એકદમ સ્પષ્ટ દેખાશે નહીં. ઝાયગોટિન તબક્કાની અંદર, તો કે ઝાયગોટિન તબક્કાની અંદર સમજાત રંગસૂત્ર છે એ જોડી બનાવે છે, અને સમજાત રંગસૂત્રની જોડી બનવાની ક્રિયા છે એને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. પણ સમજાત રંગસૂત્ર સુકામે જોડી બનાવે, સુકામે આમ એકબીજાની સમાંતર આવીને ગોઠવાઈ જાય, તો કે એને જોડવા માટે વિશિષ્ટ પ્રકારના ઘણા પ્રોટીનથી બનેલું આખું સંકુલ છે, કોમ્પ્લેક્સ છે, એ પણ આખું દોરી જેવું છે, અને એને કારણે બે છે આમ ભેગા આવી જાય, નજીક આવી જાય, સમજાત રંગસૂત્રો એ એકબીજાને સમાંતર ગોઠવાઈ જાય. તો જોડી બનવાની ક્રિયા સાયનેપ્સિસ, અને આ સાયનેપ્સિસ કરવા માટે જવાબદાર સંકુલ કોમ્પ્લેક્સ છે એને સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અગત્યનો મુદ્દો, ઝાયગોટિન તબક્કાની અંદર કઈ વિશિષ્ટ ઘટના બને છે, તો કે સાયનેપ્સિસ થાય અને સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ બને. સાયનેપ્સિસ શું કામે થાય, તો કે સિનેપ્ટિનોમલ કોમ્પ્લેક્સ બને એટલે સાયનેપ્સિસ થાય. બરાબર, એ આખું પ્રોટીનથી બનેલી રચના બની એટલે બે આમ સમજાત રંગસૂત્ર ગોઠવાઈ ગયા સમાંતર. બરાબર, પણ ગોઠવાઈ ગયા એટલે પેલી રચના બની એમ નહીં, એટલે આપણે કહેશું કે સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ બન્યું એટલે સાયનેપ્સિસની ક્રિયા થઈ, બે સમજાત રંગસૂત્ર છે એ સમાંતર રીતે બાજુ બાજુમાં આવી ગયા. આ વખતે રંગસૂત્ર કેવા દેખાય, તો કે એ દ્વિસૂત્રી દેખાય અથવા ચતુસૂત્રી. આમ હકીકતમાં એ હોય ચતુસૂત્રી, પણ દેખાય કેવા, દ્વિસૂત્રી, જે આગળ જતા સ્પષ્ટ બને, મતલબ કે પેકેટિંગ તબક્કામાં એ સ્પષ્ટ રીતે ખુલે ત્યારે આપણને ચતુસૂત્રી દેખાઈ શકે. દ્વિસૂત્રીને બાયવેલન્ટ, ચતુસૂત્રીને ટેટ્રાવેલન્ટ કહીએ છીએ. પેકેટિન તબક્કો સૌથી લાંબો, સૌથી અગત્યનો, એની અંદર જ્યારે રંગસૂત્ર છે દ્વિસૂત્રીમાંથી આમ ચતુસૂત્રી થાય, મતલબ કે બંને રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ ખુલે એટલે એકબીજા સાથે ક્રોસ થાય. ક્રોસ કેટલી જગ્યાએ થાય એનો, એના માટે જવાબદાર છે રંગસૂત્રની લંબાઈ,
જેમ લાંબા રંગસૂત્રો હોય એમ વધારે જગ્યાએ ક્રોસ થાય અને ટૂંકા હોય તો ઓછી જગ્યાએ, ઓછામાં ઓછું એક જ જગ્યાએ ક્રોસિંગ થાય. તો જે જગ્યાએ આમ અડે ત્યાં જે જાડો ભાગ રચાય, મતલબ બે ભેગા થાય એ સ્થાન છે, એને આપણે પુનઃસંયોજિત ઘંઠિકા કહીએ. અને આમ જે એની ચોકડી પડવાની ક્રિયા છે એને ક્રોસિંગ ઓવર કહીએ, અને આ ક્રોસિંગ ઓવરને આપણે ગુજરાતીમાં વ્યતિકરણ કહીએ છીએ. વ્યતિકરણને કારણે શું થાય કે પાસ પાસે આવી રીતે જોડાયેલા જે રંગસૂત્રિકાઓ છે એની અંદર જનીન દ્રવ્યની એટલે કે ડીએનએના ટુકડાની આપલે થઈ જાય, અને એને કારણે હવે જે એક હતું એમાં બાજુવાળાનું ડીએનએ આવી ગયું, અને આ સાઈડનું હતું એમાં આ સાઈડનાનું ડીએનએ, એટલે કે સમજાત રંગસૂત્ર છે એ બેની અંદર જનીન દ્રવ્યની આપલે થઈ જાય, અને એને કારણે એનું સ્વરૂપ છે એ પહેલાં હતું એના કરતાં થોડું અલગ ટાઈપનું બની જાય, ફરીથી કંઈક નવું સ્વરૂપ રચાઈ જાય. તો એને આપણે પુનઃસંયોજન થયું કહીએ, પુનઃસંયોજન થયું કહીએ અથવા રીકોમ્બિનેશન થયું કહીએ, બેનું કોમ્બિનેશન થઈ ગયું. અને આ ઘટના છે એના માટે જવાબદાર ઉત્સેચક એ રીકોમ્બિનેઝ છે. રીકોમ્બિનેશન થવા માટે રીકોમ્બિનેઝ છે. અને મેઇન વસ્તુ યાદ રાખશું, સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ બને છે કયા તબક્કામાં? ઝાયગોટિનની શરૂઆતમાં બને, અને ઝાયગોટિનમાં બને છે અને પેકેટિનમાં જળવાઈ રહે છે. આખે આખા પેકેટિન તબક્કા દરમિયાન સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ છે એ એવું ને એવું રહે છે, ત્યારે બે ભેગા રહી શકે. અને ઘનીકરણ તો પાંચે પાંચ લેપ્ટોટિન ઝાયગોટિનથી છે, ડાયકાઇનેસિસ લેઝાપેડિડા પાંચે તબક્કા દરમિયાન એનું ઘનીકરણ તો ચાલુ જ છે. અહીં સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં બાકીના તબક્કા.